માંડવી છૈનપુરીમાં આવતીકાલથી ભગવંતોની નિશ્રામાં 10 દિવસની ચૈત્ર માસની સાસ્વતી આયંબિલ તપની ઓળીનો પ્રારંભ થશે। માંડવી છૈનપુરીમાં આવતીકાલથી સમસ્ત જૈન સમાજ પાંચે ગચ્છમાં જૈનાચાર્ય પૂજ્ય યશોબીજે સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ પાંચે ગચ્છના સાધુ સાત્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 10 દિવસની ચૈત્ર માસની સાસ્વતી આયંબિલ તપની ઓળીનો પ્રારંભ થશે। श्री मांडवी बंदरे समस्त जैन संघना उपक्रमे पांचे गचनी चैत्र मासनी शाश्वती आंबिल तपनी ओड़ी परम पूज्य आचार्य भगवान श्री यशो विजय सुरेश्वरजी महाराज अने परम पूज्य पन्यास प्रवर दिव्यस महाराज साहेब आदि थाना तेमज 6 कोटी स्थानकवासी जैन संघना त्रिभुवना त्रिवेका परम पूज्य हंसागोपानी महासती आदि थाना 2 परम पूज्य कोमलबाई महासती थाना 2 8 कोटी मोटी संघना अंजनाबाई थाणा 2 अने 8 कोटी नानी पक्षना पूज्य चंद्रिकाबाई महासती निश्रामा आ अमिल तपनी ओडीनो आवतीकाल एटले के 28मी मार्च अने मंगलवार थी शुभारंभ थई रह्यो छे। अने आ अमिल तपनी ओडी 10 दिवस चालशे एटले के अमिलनी ओडी 6 तारीखे संपन्न थशे अने 7 तारीखे जैनपुरीमां एना पारणा करवामां आवशे। दररोज अमिल तप पण जैनपुरीमां ज करवामां आवशे। અને હવે અમારા સંઘના પ્રમુખ તપગત જૈન સંઘના પ્રમુખ અને માંડવી સમસ્ત જૈન સંઘના નવનિયુક્ત મંત્રી ચંદ્રેશભાઈ શાહ બોલશે। પ્રણામ, જય જિનેન્દ્ર। માંડવીથી તપગત જૈન સંઘના આંગણે જ્ઞાન જ્યોતિધર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ સાસ્વતી આંબિલની ઓળીની આરાધના કરાવવા માટે પધાર્યા, જે સંઘનો અહોભાગ્ય છે અને માંડવીના શ્રાવક શ્રાવિકા માટે આશીર્વાદરૂપ આ આંબિલની ઓળીના પ્રેરણાસ્ત્રોત માટે ખાસ યશોજી મહારાજ સાહેબની પ્રેરણાથી આજે લગભગ 250 આજુબાજુ ઓળી જે રેકર્ડ બ્રેક ઓળી થશે, જેના પ્રેરણા માટે યશોજી શ્રીશ્વરજી મહારાજ સાહેબના જેટલા પણ અમે આશીર્વાદ લઈએ એટલા ઓછા છે। જય જિનેન્દ્ર, ધન્યવાદ। તરુણ રમણીકલાલ મહેતા, મને તો મારા ભાગ્ય ખુલી ગયા કે આવા ગુરુદેવની નિશ્રામાં મને ઓરી કરવાનો લાભ મળ્યો, ઓરી કરાવવાનો લાભ મળ્યો। હું આંબેલ મને કરવાનો મોકો આજથી 12 વર્ષ પહેલાં સાહેબ માંડવી પધારેલા ત્યારે હું આંબેલ કરતાં શીખ્યો, આંબેલની ઓરી કરે પાયો નાખ્યો। આજે મને ભગવાન દેવગુરુની કૃપા, વડીલો મમ્મી પપ્પાના આશીર્વાદથી મને આ પુણ્ય કામ કરવાનો મોકો મળ્યો છે, તે બદલ ગુરુદેવ પરમાત્મા બધાનો બહુ ઉપકારી છું। વધુ થોડો નિમિષ મહેતા, ડૉક્ટર નિમિષ મહેતા। હલો, મારું નામ ડૉક્ટર નિમિષ મહેતા। આચાર્ય ભગવાન કોટી કોટી વંદન। હું જે લાભાર્થી પરિવાર છે એમના વિશે હું 2 શબ્દ કહીશ। સરસ્વતીબેન રમણીકલાલ મહેતા, કે જે મારા કાકાજી થાય, અને તરુણભાઈ અને મયકભાઈ, એમના કુટુંબ તરફથી આ શાશ્વત ઓળીનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે, તો એના માટે 3 ગચ્છ અને સંપૂર્ણ માંડવી સમાજને અમે ઋણી છીએ કે અમને આ શાશ્વતી ઓળીનો લાભ અમને આપ્યો છે એ બદલ હું મહારાજ સાહેબ વિશે કહું। તો મહારાજ સાહેબ, અત્યારે અમારે જે કલાપ્રભ મહારાજ સાહેબનું ચોમાસું હતું અને ગયા વર્ષે અચલગચ્છમાં ચોમાસું હતું, પણ તેના પછી અમારી ધરા જે સુકાઈ થઈ ગઈ હતી, તમે જે પાણી ને ખાતર જે હમણાં છેલ્લા 10 દિવસથી આપો છો, તો અમારે આ જે જૈનનું જે છે એ ફળદ્રુપતા ધીમે ધીમે વધતી જાય છે, અને આવતો ચોમાસો પણ સાહેબજી તમારા વિનંતી છે કે ચોમાસામાં હરિયાળુ પાછું આ હરિયાળુ કન્ટિન્યુઅસ રહે એવી જાગૃતિ, એવી અમને આશીર્વાદ આપજો મારા સાહેબ। ગુરુજી મારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ। આજે આનંદનો અવસર માનવી સંઘના આંગણે આવી રહેલો છે। પાંચેય સંઘના આરાધકો ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને જૈનોની શાશ્વતી ઓળી, ચૈત્ર માસની ઓળી જેની અંદર આંબિલ કરવામાં આવે, એ આંબિલની આરાધના કરવા માટે સૌ કોઈ કટિબદ્ધ થયેલા છે। હાથથી હાથ મિલાવી, ખભાથી ખભા મિલાવી અને હૈયાથી હૈયા મિલાવીને માંડવીના ભાઈઓ અને બહેનો આંબિલની આરાધના કરવા માટે જે તૈયાર થયેલા છે, આ એકતા જોઈ અને સૌના હૈયા હિલોળે ચલેડા છે, સૌના રોમે રોમની અંદર હરખના દીવડા પેટેલા હોય એવા પ્રકારનું સરસ મજાનું વાતાવરણ માંડવી સંઘના તમામ ભાવુકોની અંદર તૈયાર થયેલું છે। આંબિલ તપ એટલે જૈનોનો મંગલ તપ કહેવાય,
जेमा एक टंक खावानु आवे, रातना तो पाणीनो पण त्याग होय, दिवसे मात्र एक टंक वापरवानु, एमा पण दूध दही घी तेल गोड़ छास आ बधानो त्याग करवानो। ए उपरांतनी अंदर लीलोतरी फ्रूट ड्राई फ्रूट आ बधानो पण त्याग करवानो आवे, मसाला वगैरह पण खावानो त्याग करवामां आवे। खावानु खरु छता पण लुखू खावानु, स्वाद न पोसाय एवा प्रकारनु खावानु, अने खावानु ए मात्र शरीर ने टेको आपवा माटे, शरीर अने आत्मा बन्ने जुदा छे एनो हिसाब चोखो करवा माटेनी आ आंबेल तपनी अणमोल तक सौ झीलवा माटे तैयार थयेला छे। ए जोईने मने पण आनंद थाय छे। 250 जेटला भावुको वर्धमान तपनी ओढ़ी अने आ शाश्वती ओढ़ीनी आराधना आंबेलनी आराधना एनी अंदर जोड़वा माटे तैयार थयेला छे। जे तप आत्मानु पण कल्याण करे, शरीर माटे पण सुखाकारी बने। आजनु मेडिकल साइंस पण कहे छे के आंबेलनो तप जैनो जे छे ए बीपी ने पण कंट्रोलमां राखवानु काम करे, डायाबिटीस ए पण कंट्रोलमां आवतुं जाय, हार्टना प्रॉब्लम एनाथी समाप्त थता जाए, अने डायाबिटीस वगैरह पण जेने ऊभू थयेलू ए पण रवाना थई जाए, एवा प्रकारनो आ सरस मजानो तप जेमां शरीरनी पण सुखाकारिता सचवाय, आत्मानु पण मंगल सचवाय, अने मननी पण प्रसन्नता प्राप्त थाय। निर्विकार खोराक मसाला वगैरेनो त्याग होवाना कारणे मन पण शांत प्रशांत उपशांत बने, वासना विकार वगैरेना आवेगो ए पण शांत थाय, मन स्वस्थ बने, आत्मा पवित्र बने, मतलब के शरीरना स्तरे पवित्र बने, मतलब के शरीरना स्तरे मनना स्तरे ने आत्माना स्तरे पण अनेक प्रकारना मल्टीपल बेनिफिट जे तपनी साथे जोड़ायेला छे, एवा प्रकारनो आ मंगल तप आवतीकालथी एनो शुभारंभ थई रहेलो छे। अने आ तपना माध्यमथी जैनो आत्मानी शुद्धि करवा माटे कटिबद्ध थयेला छे। आत्माने चोटेला पाप कर्म एने खंखेरवा माटे एने जुदा पाड़वा माटेनी प्रक्रिया एनुं नाम आ आंबेलनो तप छे। जेम सोनू ખાણમાંથી નીકળે મેલથી યુક્ત હોય, અગ્નિમાંથી પસાર થાય તો કચરો બળી જાય અને સોનું રહી જાય, એવી રીતે તપ રૂપી અગ્નિમાંથી દરેકના આત્માઓ પસાર થાય, કર્મના કચરા દોષના કચરા શરીરના કચરા એ બધા બળતા જાય, કાયા પણ કંચન વર્ણી થાય, અને આત્મા પણ પ્રસન્ન બને, આત્મા પણ શુદ્ધ બને, પવિત્ર બને, એવા પ્રકારની અણમોલ સાધના છે। જૈનોની અંદર ઓડીના નિમિત્તે આવેલી એકતા એ ખરેખર ઇતિહાસનું સર્જન કરવા જઈ રહેલી છે। માંડવી નહીં, સમગ્ર કચ્છની અંદર જૈનોના હૃદયની અંદર જીવભય દયા પ્રત્યેની ઉત્તમ ભાવના, ગામે ગામ કચ્છમાં જોશો તો ગોશાળાના પણ દર્શન થશે, ગામે ગામ ગાય માટે હવાડાના પણ દર્શન થાય। અબોલ પશુઓની જૈનો સૌથી પહેલાં ચિંતા કરતા હોય છે, ગામે ગામ ચબૂતરા જોવા મળશે, જૈનો દ્વારા નિર્મિત થયેલા ચબૂતરાની અંદર તમામ પંખીઓ પણ સવારના પોરમાં પાણી પણ પી શકે, ચણ પણ ચણી શકે ને નિર્ભય બનીને પોતાનું જીવન પસાર કરી શકે, મતલબ કે જૈનોની સવાર ઊગે ત્યારથી જ જીવોની દુવા લેવાની, જીવોની આંતરડી ઠારવાની, એના દ્વારા થયેલી શુભ શરૂઆત સમસ્ત વિશ્વની અંદર શાંતિનું વાતાવરણ ઊભું કરે। જૈનો ભલે માંડવીમાં રહેતા હોય, કચ્છમાં રહેતા હોય, ભારતમાં રહેતા હોય, પણ જ્યાં આરાધના કરે એના દ્વારા ઊભી થયેલી શુદ્ધિ એ સમગ્ર વિશ્વની અંદર શાંતિનું વાતાવરણ ઊભું કરે। જૈનો આરાધના કરતી વખતે આત્માને એટલે કે મને પોતાને શુદ્ધિ જોઈએ આત્માની, અને આ આરાધના દ્વારા ઊભું થયેલું પુણ્ય સમગ્ર વિશ્વની અંદર શાંતિનું વાતાવરણ ઊભું કરે, સમગ્ર વિશ્વની અંદર ભાઈચારાનું વાતાવરણ, મૈત્રીનું વાતાવરણ, પરસ્પર સંપ સદભાવને સહાયક ભાવનું વાતાવરણ ઊભું કરે, એ પ્રકારની ભાવનાથી જૈનો આ મંગલ તપની અંદર જોડાઈ રહેલા છે। આ મંગલ તપ માત્ર તપ કરનારનું મંગલ થાય એમ નહીં, પરંતુ એ તપના માધ્યમથી સમગ્ર જીવોનું કલ્યાણ થાય, મંગલ થાય, વિશ્વ શાંતિનું નિર્માણ થાય, આવી ઉત્તમ ભાવના જૈનોના હૃદયમાં રહેલી વખતે આત્માને એટલે કે મને પોતાને શુદ્ધિ જોઈએ આત્માની, અને આ આરાધના દ્વારા ઊભું થયેલું પુણ્ય સમગ્ર વિશ્વની અંદર શાંતિનું વાતાવરણ ઊભું કરે, સમગ્ર વિશ્વની અંદર ભાઈચારાનું વાતાવરણ, મૈત્રીનું વાતાવરણ, પરસ્પર
संप सद्भाव ने सहायक भावनु वातावरण उभू करे ए प्रकारनी भावना थी जैनों आ मंगल तपनी अंदर जोड़ाई रहेला छे। आ मंगल तप मात्र तप करनानु मंगल थाय एम नहीं, परंतु ए तपना माध्यम थी समग्र जीवन कल्याण थाय, मंगल थाय, विश्व शांति निर्माण थाय, आवी उत्तम भावना जैनों हृदय में रहेली छे। एक बाजु जीव दया, बीजी बाजु जिनेश्वर परमात्मा की भक्ति, अने त्रीजी बाजु आयंबेलनो निर्मल तप, चौथी बाजु नमस्कार महामंत्रोनो जप, अने पांचमी बाजु ब्रह्मचर्यनो निर्मल खप। आवो पांच पांच स्रोत, पांच पांच प्रवाह भेगा थाय आत्मानी अंदर त्रिवेणी संगम करता पण चढ़िया तो आ पंचवेणी संगम जैनोना माध्यम थी समग्र विश्वनी अंदर प्रसन्नतानु वातावरण, विश्व में एकतानु वातावरण, युद्ध मुक्तिनु वातावरण सर्जाय ए माटे सौ जैनों कटिबद्ध छे। अल्पसंख्या में होवा छता पण जैनों पोताना स्वार्थनो विचार करवाना बदले अबोल पशुपंखीओनो विचार, गरीब लोकोनो विचार अने समग्र विश्वना जीवोने शांति मळे, एकतानु वातावरण सर्जाय अने सौना हृदयनी अंदर आत्मा परमात्मा पुण्य पाप परलोक आ बधी वस्तुनी प्रधानता आवे अने आँखमां आँख मिले अने अमी जरे वेर झेरना मलिन भावो विसराता जाय, आँखमां अमी तो दुनिया गमी, अने सौ हृदय परमात्मा प्रत्ये एवा झूकेला होय कि आ आंबेलनी आराधना निर्विघ्न करवा द्वारा अमे पण वेली तके मुक्ति धामनी अंदर जन्म मरणना बंधनमांथी छूटीने पहोंचीए अने समग्र विश्वना जीवो पण प्रभुना मार्गना चाहक बने, प्रभुना मार्गे चालनारा बने, आत्मानी शुद्धि करनारा थाय अने पोतानी शक्ति गमतानो करिए गुलाल ए दिशानी अंदर वधुमां वधु विनियोग करे एवा प्रकारनी मारी अंतरनी भावना अने मांडवीना संघनी कटिबद्धता अने तरुण भाईनो परिवार जे ओडीनो समग्र लाभ लेवा माटे तैयार थयेल छे ए परिवारनी उदारताने पण खूब खूब धन्यवाद छे। अने आना माध्यमथी समग्र विश्वनी अंदर शांति ने एकतानु वातावरण सर्जाय एज मंगल कामना अने परमात्माना चरणोमां पवित्र प्रार्थना।